અમદાવાદના વિરમગામમાં 24 કલાક બાદ પણ ખેતરોમાંથી નથી ઓસર્યા પાણી, બેદરકાર અધિકારીઓના વાંકે ખેડૂતોને પડ્યા પર પાટું. પીએમ મોદી આજે 7 કરોડ અન્નદાતાઓને આપશે 14,000 કરોડ રૂપિયાની ભેટ. બજેટ 2020માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમના બીજા ચરણની થઈ શકે છે જાહેરાત. પાક નુકસાની માટે નોંધણી નહીં કરી શકનારા ખેડૂતોને રાહત. રાજ્ય સરકારે 14 દિવસની મુદત વધારી. 14 જાન્યુઆરી સુધી થઈ શકશે ઓનલાઈન નોંધણી. નાગરિકતા કાયદો લોકો સુધી પહોંચાડવા ભાજપ ચલાવશે અભિયાન. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત 12 કેન્દ્રીય નેતાઓ અને પ્રધાનો આવશે ગુજરાત. સૈન્યવડા મનોજ મુકુંદ નરવણે સાથે TV9ની ખાસ વાતચીત. કહ્યું 370 હટાવ્યા બાદ કાશ્મીરનો પથ્થરમારો અને આતંકી હુમલા ઘટ્યા. પાકિસ્તાનને જવાબ આપવા સૈન્ય હંમેશા તૈયાર. ગણતંત્ર દિવસની પરેડમાં નહીં જોવા મળે પશ્ચિમ બંગાળની ઝાંકી. ગૃહમંત્રાલય પરેડ માટે રાજ્યની ઝાંકીના પ્રસ્તાવનો કર્યો અસ્વીકાર. ગુજરાતમાં વધી શકે છે ઠંડી. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે 10 દિવસ ઠંડા પવનો ફૂંકાશે.